સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી. વડાલી શહેરના મધ્યમાં આવેલ વિવેકાનંદ ચોકમાં તાલુકા અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજાઈ, જેમાં પુરુષોત્તમ રૂપાલા સહિત મંત્રી પરબતભાઈ પટેલ તથા તાલુકાના ધારાસભ્ય હિતુ કનોડિયા તથા પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા સહિત ઉપસ્થિત તમામ રાજકીય આગેવાનોનું સ્વાગત કરાયું. ચૂંટણી સભામાં પધારેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મારે આજના દિવસે આ બીજી સભા છે, ત્યારે તમામ સભાઓમાં કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેમાં જ આપણી અડધી જીત છે. મંત્રીએ ટૂંકમાં કહ્યું હતું કે ખેતીમાં વપરાતા તમામ પાઇપ એકસરખા હોય તો ફિટિંગ સારું આવે, એમ ઉપર અને નીચે તમામ એકસરખા ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રૂપિયા મોકલે છે, તે તમામ રૂપિયા સીધા લોકોના ખાતામાં આવે છે. આમ તમામ ક્ષેત્રમાં સફળ ભાજપની સરકાર છે, ત્યારે તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી. ત્યારે આજની ચૂંટણી સભામાં તમામ ઉપસ્થિત લોકો કેસરિયા ખેસ અને ટોપી સાથે અને માસ્ક સાથે જોવા મળ્યા હતા. ચૂંટણી સભા વખતે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધ્રુવ મારી, ZS TV, વડાલી. પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં આજે અમારો ચૂંટણી પ્રવાસ હતો. અરવલ્લી જિલ્લામાં બે સભા કર્યા પછી અત્યારે અમે અહીંયા વડાલી ખાતે ચૂંટણી સભામાં ઉપસ્થિત હતા. અમારા વરિષ્ઠ અગ્રણી ભાઈ શ્રી રમણભાઈ વોરા, ભાઈ ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા, જિલ્લાના પ્રમુખ શ્રી JD પટેલ, પરબતભાઈ પટેલ અને વિશાળ સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર સભા યોજાણી. કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, આજની ત્રણેય સભાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓના મનમાં નેતૃત્વ સંબંધે કન્ફ્યુઝન ઊભું થયેલું જણાય છે, જેથી કરીને તેઓને પોતાની રાજકીય કારકિર્દી એ સલામત લાગતી ન હોય ભારતીય જનતા પાર્ટીની સાથે લોકો જોડાઈ રહ્યા છે. રાજ્ય સરકાર, ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કોવિડના કાળખંડ દરમિયાનની કામગીરીની અસર પણ આ વખતની ચૂંટણીમાં અમને જોવા મળી રહી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિર્ણયોને કારણે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યુવાનોને ખૂબ મોટા પ્રમાણમાં તક મળી છે. એને કારણે યુવાઓમાં પણ આ ચૂંટણીની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. આ પ્રકારના વિવિધ કારણોસર આ પ્રકારની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના, તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી જીતી જશે એવી શ્રદ્ધા છે.